ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપ્યા છે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ભાજપને હરાવવા માટે જો કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું જરૂરથી કોંગ્રેસમાં જોડાઈશ શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મારું રાજકારણ પ્રજાલક્ષી છે અનેક કાર્યકર્તાએ કહ્યું કે બાપુ તમે પાછા કોંગ્રેસમાં કોંગ્રેસમાં આવી આગેવાનોનો આગ્રહ હતો કે તમે આવો તો સારું મારો જવાબ જે આના અનુસંધાનમાં એક જ છે જ્યારે દિલ્હીમાં સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી જેમને વર્ષોથી મારો પરિચય છે અને તે કહેશે કે તમે આવો આપણે પોલિટિકલ તમારે શું કરવું જોઈએ તે અંગે વાતચીત કરીએ તો તે કહેશે તો દિલ્હી જરૂર જઈશ વાઘેલાએ આવનાર દિવસોમાં ભાજપ સામે લડવા કોંગ્રેસ હાઈ કમાન્ડન આ મામલે મને કહેશે કે સાથે મળીને લડીએ કોંગ્રેસમાં તમે આવો તો સારું આ અંગે જરૂર દિલ્હી જઈ અને વાતચીત કરીને ગુજરાતના દેશના જાહેર જીવનમાં જે કંઈ શુદ્ધિકરણ માટે પ્રયત્ન કરવા જોઈએ તે હું પ્રયત્ન કરીશ કે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે હું જે કંઈ કરી લઉં એમાં કોંગ્રેસ હાઈકમાન્ડ આ અનુસંધાનમાં મને એમ કહેશે કે આવો સાથે મળીને લડીએ જરૂર પડે કોંગ્રેસમાં તમે આવો તો સારું તો એ અંગે જરૂર દિલ્હી જઈને એમની સાથે વાતચીત કરીને ગુજરાતના દેશના જાહેર જીવનમાં જે કંઈ શુદ્ધિકરણ માટે પ્રયત્નો કરવા જોઈએ એ પ્રયત્ન કરીશ અને હાલ જે થઈ રહ્યું છે દિલ્હીમાં જે થઈ રહ્યું છે ખેડૂતોના ઉપર જે 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 દુશ્મનાવટથી ભાજપની સરકાર દિલ્હી વાળી જે તૂટી પડી છે રોડ ઉપર ખીલા ઊભા કરે પાણી બંધ કરે રાશન બંધ કરે હવે બે શરમ નફળ સરકારની સામે લડવા માટે મારે જે કંઈ કરવું પડે એ હું કરીશ જો કોંગ્રેસ મને એમ કહે છે કે જરૂર તમે કોંગ્રેસમાં આવો તો હું બિના શરતે કોંગ્રેસમાં જઈશ મારે કોઈ શરત નથી જાહેર જીવનમાં ભોગવવાનું હોય મેં ભોગવી લીધું છે અને એટલા માટે આ રાજકારણમાં જો આવું બનશે તો મને કોઈ વાંધો હોઈ શકશે નહીં દિલ્હીમાં જઈને યોગ્ય ચર્ચા કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરીશ